નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ સ્પોટ ચેનલ. તો જોઈએ અત્યાર સુધીની હેડલાઇન્સ. આદિવાસીઓ પોતાના જંગલ બચાવવા પાલનપુરમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી કલેક્ટર કચેરીમાં આજે ઢોલ નગારા સાથે નૃત્ય કરી નોંધાવ્યો વિરોધ. ગુજરાતને અડીને આવેલ માઉન્ટ આબુમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ. બનાસકાંઠાના સુઈગામ પાસે બંદૂકના ભડાકે અજાણ્યા ઈસમો દ્વારા બે નીલગાયોની હત્યા કરાઈ. ડીસાના બાઈવાડામાં નાણા બાબતે બાળકને મૂઠ માર મારવાનો વિડીયો થયો વાયરલ. સમગ્ર ઘટના પહોંચી પોલીસ સ્ટેશન. હવે જોઈએ સમાચાર વિગતવાર. વાત કરીએ આદિવાસીઓની તો આદિવાસીઓ એવું કહેતા હોય છે કે જંગલ અમારું ઘર છે, પરંતુ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને આદિવાસીઓ આજે તેમનું ઘર બચાવવા માટે પાલનપુર શહેરમાં આવ્યા હતા. હજારોની સંખ્યામાં આદિવાસીઓ પાલનપુર શહેરમાં રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીએ પહોંચીને ઢોલ નગારા સાથે નૃત્ય કરીને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. તે બાદ કલેક્ટરને આવેદન પત્ર આપીને કલેક્ટરને જણાવ્યું હતું કે આદિવાસીઓ વતી સરકાર કોર્ટમાં જાય અને તેમનું ઘર બચાવે. આદિવાસીઓને જંગલની જમીન ખાલી કરાવવાના મામલે આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. બનાસકાંઠાના દાતા અને અમીરગઢના આદિવાસીઓએ આજે એક થઈ અને પાલનપુર શહેરમાં રેલી યોજી હતી. આદિવાસીઓની જે જંગલમાં જમીન છે અને તેની ખાલી કરવાનો હાલ જે મામલો ચાલી રહ્યો છે જેને લઈને આદિવાસીઓ પરંપરાગત વેશભૂષા રેલી યોજી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરીએ સભા યોજી હતી અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. જો કે આદિવાસીઓએ પોતાના રીતરિવાજ મુજબ ઢોલ નગારા સાથે કલેક્ટર કચેરીમાં જ નૃત્ય આદર્યું હતું અને તંત્રને જગાડવાની કોશિશ પણ કરી હતી. જો કે આ વચ્ચે જે કલેક્ટરને આવેદન પત્ર પાઠવી અને સરકાર આદિવાસીઓ વતી સુપ્રીમ કોર્ટમાં જાય અને આ કાયદાનો જે અમલ કરાવવાની વાત છે તેની સામે આદિવાસીઓ વતી સરકાર જાય અને આદિવાસીઓના હકો માટે લડાઈ કરે તેવી આદિવાસીઓની માંગ હતી. ગુજરાત રાજ્યને અડીને આવેલા માઉન્ટ આબુની અંદર દીપડો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુની ઘટના સામે આવી રહી છે. માઉન્ટ આબુમાં દીપડાનો વિડીયો વાયરલ થયો છે. રાત્રે 1 વાગે દીપડો ઘરમાં ઘૂસ્યો છે. બ્રહ્માકુમારી સંસ્થાના પાંડવ ભવન બિલ્ડિંગમાં દીપડો ઘૂસ્યો હતો. દીપડાને લઈને પર્યટકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દીપડો ઘરમાં લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. દીપડો કોઈ પણ જાતના નુકસાન પહોંચાડ્યા વગર જંગલમાં પરત ફર્યો છે. વાત કરીએ ડીસા શહેરના બાઈવાડાની તો બાઈવાડાની અંદર પિતા અને પુત્ર દ્વારા એક બાળકને મૂઠ માર મારવામાં આવ્યો હતો અને મૂઠ મારનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામે કિશોર પર નાણા બાબતે આક્ષેપો કરી મૂઠ માર મારતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાની વિગતો જોઈએ તો ડીસા તાલુકાના બાઈવાડા ગામે રહેતા એક કિશોરને ગામના જ વાલાભાઈ અને તેમના પુત્રો દ્વારા નાણા બાબતે થયેલા બોલચાલી બાદ ઉશ્કેરાઈ જઈ પિતા પુત્ર દ્વારા કિશોરને મૂઠ માર મારતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. કિશોરે પૈસા ન આપતા માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું. આ બાળકને મૂઠ માર માર્યા બાદ પિતા પુત્રો ફરાર થઈ જતા પીડિત બાળકે માતાને સઘળી હકીકત જણાવતા માતા દ્વારા માર મારનાર ઇસમો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હવે વાત કરીએ તોડબાજ પત્રકારો અને નકલી અધિકારીઓની તો પાટણ પોલીસ દ્વારા તોડબાજ પત્રકારો અને નકલી અધિકારીને ઝડપી પાડ્યા છે. જો પાટણ એલસીબી વધુ તપાસ કરે તો આ રેલો બનાસકાંઠામાં પણ આવી શકે છે. મીડિયા જગતને કલંકિત કરતા કેટલાક બોગસ પત્રકારો દ્વારા લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયા જગતને લાંછન લગાડતા હોય છે. આવા બોગસ પત્રકારો સામે કાર્યવાહી કરવા માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જે તંત્રીઓને પગલાં લેવા પરિપત્ર બહાર પડ્યું છે, તેમ છતાં લબરમુચ્છિયા અને મીડિયા જગતનો કક્કો પણ ન જાણનાર બોગસ પત્રકારો રાજ્યભરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ આવા લેભાગુ બોગસ પત્રકારોનો રાફડો ફાટ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા આવા પત્રકારોને છાવરવામાં આવતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
થોડાક સમય અગાઉ પાટણ જિલ્લામાં નકલી અધિકારીઓના સ્વાંગમાં ખુલ્લેઆમ ધાક ધમકી દ્વારા આવા લેભાગુ પત્રકારો દ્વારા સામાન્ય જનતાને રંજાડવામાં આવતી હોવાનું મીડિયા જગતમાં વહેતું થયું હતું, જે પત્રમ પુષ્પમના મોટા વ્યવહારોમાં પાટણ જિલ્લા સહિત બનાસકાંઠા જિલ્લાના પણ કેટલાક લેભાગુ બોગસ પત્રકારોનો સમાવેશ થયાનો મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું. બનાસકાંઠાના વેપારી મથક ગણાતા ડીસા શહેરના પણ કેટલાક લેભાગુ બોગસ પત્રકારો આવા સ્કેન્ડલમાં સંડોવાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાની અંદર બંદૂકના ભડાકે બે નીલગાયોની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠાના સરહદી સુઈગામ તાલુકાના છેવાડાના હરસદ બોરુ ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બંદૂકના ભડાકે બે નીલગાયોની નિર્મમ હત્યા કરતા ફાયરિંગનો અવાજ સાંભળી આજુબાજુથી ખેડૂતો દોડી આવ્યા હતા. કેટલાક ખેડૂતોને જોઈ બાઇક ઉપર આવેલા અજાણ્યા શિકારીઓ ભાગી ગયા હતા. મહાશિવરાત્રિના હિન્દુઓના પવિત્ર દિવસે નિર્દોષ નીલગાયોની હત્યા કરતા તત્વો વિરુદ્ધ જીવદયા પ્રેમીઓમાં કચવાટની લાગણી જોવા મળી હતી. સુઈગામ તાલુકાના છીવાડાના અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નિર્દોષ પ્રાણીઓના શિકાર થતો હોવાની પ્રવૃત્તિ ફૂલી ફાલી છે, છતાં વન વિભાગ અને પોલીસ તંત્ર સાવ નિષ્ક્રિય હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે મહાશિવરાત્રિના હિન્દુઓના પવિત્ર દિવસે જ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બંદૂકના ભડાકે બે નિર્દોષ નીલગાયોની નિર્મમ હત્યા કરી તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી નાખતા જીવદયા પ્રેમીઓમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે. બપોરે બંદૂકના ભડાકાનો અવાજ સાંભળી આજુબાજુથી દોડી આવેલા ખેડૂતોને જોઈને અજાણ્યા શિકારીઓ બાઇક લઈને ભાગી ગયા હતા. આ અંગે હરસદના માલાભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર અહીંયા છેલ્લા કેટલાય સમયથી અજાણ્યા શિકારીઓ દ્વારા આવા નિર્દોષ નીલગાયનો શિકાર કરાતો હોવાનું જોવા મળે છે. પાલનપુર શહેરની અંદર પોલીસ હેડક્વાર્ટરની અંદર એક સામ ભારત કે નામ નામનો કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે જંગી જનમેદનીની ઉપસ્થિતિમાં રાજ્યના પ્રતિષ્ઠિત કલાકારો દ્વારા એક શામ ભારત કી સેના કે નામનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતમાં સુપ્રસિદ્ધ કલાકારો સર્વે સાઈરામ દવે, કિંજલ દવે અને અભિતા પટેલ દ્વારા ભારતીય સેનાના સાહસ, શૌર્ય અને પરાક્રમ તથા દેશભક્તિને અનુરૂપ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો, જેને લોકોએ આનંદથી માણ્યો હતો. આ પ્રસંગે સિંચાઈ અને પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે પુલવામા હુમલા પછી ભારતની બહાદુર સેનાના પરાક્રમ અને શૌર્યથી દેશભરમાં રાષ્ટ્રપ્રેમના માહોલની જમાવટ થઈ છે. તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સેનાને છૂટ આપી છે, જેનાથી ભારતીય સેનાએ તેની બહાદુરી, શૌર્ય, સાહસ અને પરાક્રમનો પરચો બતાવ્યો છે. પ્રારંભમાં વીર શહીદોની યાદમાં 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટર સંદીપ સાકલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીએ શાહ, નિવાસી અધિક કલેક્ટર LB બાંભણિયા, BSFના ડેપ્યુટી કમાન્ડર સોઢા સહિત અગ્રણીઓ સર્વે હિતેશભાઈ ચૌધરી, હરેશભાઈ ચૌધરી, દલપતભાઈ બારોટ સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કોઈ પૂછે તો મારી, અમે તો આની પહેલા કીધેલું છે, આ યુદ્ધ નહોતું શરૂ થયું એ પહેલાં મારી એક વિડીયો વાયરલ છે કે બહુ આપણે અહીંયા જેટલું ટોટલ મકાનો છે ને, પાકિસ્તાનમાં જેટલા ટોટલ મકાનો છે એથી વધારે તો આપણે સુલભ શૌચાલયો છે. હા, હું વહીવટી તંત્ર અહીં બેઠું છે એટલે ઇકોનોમિકલ આંકડાઓ કહી રહ્યો છું. એટલા ખરેખર એનું ટોટલ બજેટ છે એટલું તો આપણે અહીંયા નીતા અંબાણી IPLમાંથી કમાઈએ છીએ, એનું ટોટલ બજેટ છે. અને એથી મોટી વાત, પાકિસ્તાન પાસે જેટલી સેના છે ને પર્વતભાઈ, એટલા તો આપણે અહીં તલાટી મંત્રીનો ફોર્મ ભરાય છે. થરાદની ચૌધરી હોસ્પિટલમાં સુઈગામ તાલુકાના કુંભારખા ગામની પ્રસૂતા મહિલાનું
સોમવારે સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ તબીબીની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપો કરતા મામલો બીચક્યો હતો. લોકોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને સમગ્ર મામલો પોલીસે મથકે પહોંચ્યો હતો. સુઈગામ તાલુકાના કુંભારખા ગામના કંકુબહેન રમેશભાઈ સુથાર ઉંમર 28 વર્ષ પ્રસૂતા મહિલાની તબિયત લથડતા સોમવારના સવારે 10 વાગ્યાની આસપાસના સમયે શહેરના તબીબ ખેમરાજ ચૌધરીની ચૌધરી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જો કે 3 વાગ્યાની આસપાસના સમયે પ્રસૂતાનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ તબીબીની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયું હોવાના આક્ષેપો કરતા મામલો બીચક્યો હતો. પ્રસૂતાના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર સુથાર સમાજના અગ્રણીઓ દોડી આવ્યા હતા ને તબીબની બેદરકારી બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. તો શહેરના તમામ તબીબો ચૌધરી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મામલો બીચકતા પ્રસૂતાના સંબંધીઓના ટોળામાંથી રોષે ભરાયેલા યુવકે ગાડી પર પથ્થર મારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે કોઈ મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ થઈ ન હતી. રાજ્યની અંદર એક ગામ યોજના હેઠળ લોકોને ઉતારા પોતાના ઘરે જ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ઈ ગ્રામ યોજના હેઠળ ગામ લોકોને ઘર આંગણે જ દાખલા ઉતારા અને સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે માટે ગ્રામ પંચાયતોમાં કમિશન ધોરણે કોમ્પ્યુટર ઓપરેટરોની નિમણૂક કરાઈ હતી. જો કે છેલ્લા 10 વર્ષથી ઈ ગ્રામ યોજનામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ઓપરેટરોને લઘુત્તમ વેતન અને કાયમી નોકરીનો લાભ આપવામાં ન આવતા હાલની કાળજાળ મોંઘવારીમાં તેમને નિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો છે. ત્યારે એમને કાયમી નોકરી આપવી, સરકારના ધારાધોરણ મુજબ વેતન કમિશન પ્રથા બંધ સહિતની માંગોને લઈ સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા આ કોમ્પ્યુટર ઓપરેટરોની માંગોને ધ્યાને ન લેવામાં આવતા આખરે કોમ્પ્યુટર ઓપરેટરોએ આજથી 5 દિવસની હડતાળનું આયોજન શરૂ કર્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના 750 જેટલા ગામના કોમ્પ્યુટર ઓપરેટરો 5 દિવસની હડતાળમાં જોડાયા હતા અને પોતાની પડતર માંગોને લઈને તાલુકા કક્ષાએ આવેદનપત્રો પાઠવ્યા હતા, જેમાં સરકાર દ્વારા સત્વરે તેમની માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અમો બનાસકાંઠા વિષય મંડળના સભ્યો અને હોદ્દેદારો અહીંયા છેલ્લા લગભગ 5 દિવસથી અમે અમારા કામગીરીથી અળગા રહી અહીંયા હાલ બેઠક કરી છે, પરંતુ સરકાર અમારું આજ દિન સુધી હજી કંઈ સાંભળ્યું નથી. સરકાર અમને પગાર આપતી નથી, ફક્ત ને ફક્ત કમિશન ઉપર કામ કરાવે છે અને હવે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા અત્યારે નવા નવા છોકરાઓ મૂકી અને કામગીરી એને ખેંચાવડાવે છે. જ્યારે જે દિવસે પીએમ કિસાનની એન્ટ્રી કરવી હતી એ દિવસે અધિકારી અમને રાત્રે ઊંઘમાંથી જગાડી જગાડીને કામ કરાવતા હતા, રાત્રે ઊંઘવા પણ દીધા નથી. 24 કલાક અમારી પાસે મહેનત કરાવી અહીંયા બનાસકાંઠાને પહેલો નંબર લવડાવ્યો છે, કામગીરીમાં સફળતા સારી મેળવી છે, તેમ છતાં અમારા એક પણ વિષયની વાત સરકાર સાંભળતી નથી. જેથી અમે હવે આજથી નવેસરથી પણ જ્યાં સુધી અમને સરકાર અમને કંઈ અમારો પગાર નહીં કરે અને અમારું કમિશન પ્રથા બંધ નહીં કરે ત્યાં સુધી અમે અમારા કામથી અળગા રહેશું. ભલે સરકારને જે કરવું હોય કરે, અમને છૂટા કરવા દે, એકી હાથે છૂટા કરી દે અને જે કરવું હોય કરી શકે. બનાસકાંઠાના થરાદની અંદર વેપારીઓ ભેગા થયા હતા અને મીટિંગનું આયોજન કરાયું હતું. થરાદ ખાતે વિવિધ એસોસિએશનના પ્રમુખોની એક બેઠક રાખવામાં આવી હતી, જેમાં થરાદના સોની એસોસિએશન, કાપડ એસોસિએશન, કરિયાણા એસોસિએશન, મેડિકલ એસોસિએશન, માર્કેટ યાર્ડ એસોસિએશન, ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન, શાકભાજી એસોસિએશન, વાસણ એસોસિએશન, મોબાઈલ એસોસિએશન, એગ્રો ઇનપુટ એસોસિએશન વગેરે વેપારીઓ એસોસિએશનનો મળી વેપારી મહામંડળની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને ટીમની રચના હવે પછીની બેઠકમાં કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો. અરે મોહન દાદા, આપ સાફ કરતે રહોગે और लोग कचरा करते रहेंगे. अरे कुछ नहीं होगा इस देश का, देखा? हाँ हो सकता है, बस थोड़ी और सफाई करनी पड़ेगी. कैसे? ये आपका खत आया है. किसका है?
किसी भारत ने भेजा है। भारत? हमारे गांव में तो कोई भारत है नहीं। मैं किसी भारत को नहीं जानती। पढ़ लो, शायद कोई पहचान वाला हो। सदर प्रणाम। शायद आप मुझे पहचानते नहीं हो, पर मैं आपको जानता हूं बहुत करीब से। कई बार कई जगहों पर हम मिल भी चुके हैं। और हर मुलाकात एक याद बनती गई। याद है जब वह मिश्रा की बीवी रसोई से कूड़ा फेंक रही थी, तब आप ही ने तो उसे डांटा था। गांधी चौराहे के सामने वाली दीवार पर जब वो आदमी थूक रहा था, तब आप ही ने तो उसे रोका था। किसी दूसरे ने फेंका हुआ कचरा जब आपने उठाकर कचरे के डिब्बे में डाला था ना, तब मुझे बड़ा गर्व महसूस हुआ था कि आज का नौजवान भी मेरी इतनी कदर करता है। आपके बहुत एहसान है मुझ पर, नहीं तो बोला कौन सोचता है इन छोटी छोटी बातों के बारे में। मैं शुक्रगुजार हूँ आपका मेरी इतनी इज्जत करने के लिए। मैं शुक्रगुजार हूँ मेरी तरक्की के खातिर आपके इस छोटे कदम के लिए। मैं शुक्रगुजार हूँ मुझे महान बनाने के लिए। आपका प्रिय भारत। सच बात बताओ मोहन दादा, मतलब मुझे नहीं लगता कि इतनी आसानी से। मुबारक हो मोहन दादा, अरे अपना दिल साफ हो रहा है। हाँ, पर और एक खत देना बाकी है। अब कौन? ये आपका खत आया है, किसी भारत ने भेजा है। न्यूज पॉइंट चैनल ना असरदार अहेवाल नी असर जोवा मळी रही छे। न्यूज चैनल द्वारा अहेवाल प्रसारित करवामां आव्यो हतो के धानेरा तालुकाना बापला गाममां आवेल गरीब परिवारनुं केबिन सळगावी देवामां आव्युं छे। गरीब परिवार द्वारा गामना सरपंचना पति अने गामना आगेवानो सामे आक्षेपो वाळी अरजी जिल्ला पोलीस वडाने करी हती, छता पण जिल्ला पोलीस वडा द्वारा आ बाबते पगला न भराता होय तेवा गरीब परिवारे आक्षेपो कर्या हता। अहेवाल न्यूज पॉइंट चैनल पर प्रसारित थता तंत्र दौड़तु थयु हतु अने आखरे गरीब परिवार ने न्याय मळे ते माटे पोलीस बापला गामनी अंदर पहोंचीने केबिननी जग्याए जईने पंचनामु कर्यु हतु। हवे जोवानु ए रहेशे कि आ गरीब परिवारनु केबिन सळगावनारने क्यारे जेलना हवाले करवामां आवे छे। राजकीय नेताओना अनेक भक्तो तो होय छे, परंतु आजे मैं तमने बतावा जे रह्या छे डीसामां रहेता मोदी भक्त ने। कोई पण व्यक्ति पोतानो धंधानी शुरुआत करे छे तो तेनु नाम तेना परिवारजनना नाम परथी राखतो होय छे, परंतु आ मोदी भक्ते तेने मेडिकलनो नाम राख्युं छे मोदी मेडिकल स्टोर। જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ધંધાકીય એકમની શરૂઆત કરે છે ત્યારે તેનું નામ તેના કુળદેવી અથવા તો તેના પરિવારના સભ્યનું નામ રાખીને કરતા હોય છે, પરંતુ ડીસામાં એક યુવાને શરૂ કરેલા મેડિકલ સ્ટોરનું નામ નહીં તો તેના કુળદેવીના નામથી રાખ્યું છે કે નહીં તો તેના પરિવારના કોઈ સભ્યના નામથી। આ યુવકે તેના મેડિકલ સ્ટોરનું નામ રાખ્યું છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી। જી હા, દેશના પ્રધાનમંત્રીની કાર્ય પદ્ધતિથી પ્રભાવિત થઈને અમિત નામના આ યુવકે નવા શરૂ કરે તેના સાહસનું નામ નરેન્દ્ર મોદીના નામથી રાખ્યું છે। મોદી મેડિકલ સ્ટોરથી પોતાના સાહસની શરૂઆત કરનાર અમિતે જણાવ્યું હતું કે કેમ તેને પોતાના મેડિકલ સ્ટોરનું નામ મોદી મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર રાખ્યું, અને સાથે સાથે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના સિદ્ધાંત મુજબ ગરીબ લોકોને રાહત દરે દવા પણ આપવા સાથે સ્વચ્છતામાં પણ ધ્યાન રાખશે।
દિશામાં અમિતભાઈએ તેમના મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોરનું નામ આજે દેશના પ્રધાનમંત્રીના નામ પર શરૂ કરતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે અને દેશના પ્રધાનમંત્રી પ્રત્યેની તેમની આ લાગણીને પ્રશંસા કરી રહ્યા છે. પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ દેશમાં પ્રધાનમંત્રીને લઈને લોકોમાં લોકપ્રિયતા વધી જઈ રહી છે. ત્યારે શું મોદીની આ લોકપ્રિયતા એકવાર 2014 લોકસભાની જેમ મોદી લહેર સર્જવામાં સફળ થશે કે પછી મોદી લહેરની હવા નીકળી જશે એ તો આવનાર સમય જ બતાવશે. પાટણનો વીજળી ટ્રેકનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદથી જ કરવામાં આવ્યું હતું અને પ્રથમ દિવસે જ માલગાડી ચલાવવામાં આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે ત્યારે આજે નરેન્દ્ર મોદી દ્વારા પાટણ ભીલડી જે ટ્રેક છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદથી પાટણ સુધી જ ટ્રેક હતો અને ભીલડી જવા માટે મહેસાણા પાલનપુર ડીસા થઈને જવું પડતું હતું. તે ઉપરાંત જે મહારાષ્ટ્ર અમદાવાદ અને રાજસ્થાનને જોડતી ટ્રેનો છે તે મહેસાણા પાલનપુર ડીસા ભીલડી ધાનેરા થઈને રાજસ્થાન જતી હતી. તેના લીધે ભીલડી અને પાલનપુરનું એન્જિન બદલવું પડતું હતું. પરંતુ પાટણ અને ભીલડીનો ટ્રેક શરૂ થઈ જતાં ટૂંક જ સમયમાં જોધપુરથી અમદાવાદ જતી ટ્રેનો ભીલડી થઈને સીધી જ પાટણ જશે. તેના લીધે સમયનો પણ બચાવ થશે. ડીસા શહેરની અંદર આધુનિક બસ સ્ટેન્ડ પણ આવેલું છે અને આધુનિક બસ સ્ટેન્ડની અંદર એલસીડી પણ લગાવવામાં આવેલી છે. આ એલસીડીમાં બસનો આવવાનો અને જવાનો ટાઈમ અને ઈટી હોય છે. પરંતુ જે આ એલસીડીઓ છે તેમાં કેટલાક દિવસથી આ ઈટી બતાવવા નથી આવતો, તેથી આ એલસીડીઓ માત્ર ધૂળ ખાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર જે આધુનિક બસ સ્ટેન્ડ આવેલું છે તે બસ સ્ટેન્ડની અંદર જે આધુનિક એલસીડી ડિસ્પ્લે લગાવેલ છે તે એલસીડી ડિસ્પ્લે એસટી બસોનો સમય બતાવે તે માટે લગાવેલ છે. બસ કેટલા વાગે આવશે અને કેટલા વાગે ઉપડશે તે બતાવે છે. પરંતુ અત્યારે તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે ડીસા બસ સ્ટેન્ડની અંદર લાગેલ લાલ એલસીડીઓ બસનો સમય બતાવતી નથી. જો એલસીડીઓ બસનો સમય ના બતાવી શકતી હોય તો પછી લાખો રૂપિયાના ખર્ચા કરીને એલસીડી લગાવવામાં કેમ આવી છે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ગુજરાતને અડીને આવેલ રાજસ્થાનના મંડાની અંદર શિવ ભગવાનનું મંદિર આવેલું છે તો દર્શન કરીએ મંડાળમાં આવેલ શિવ મંદિરના. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે લીલાધારી મહાદેવના મંદિરે ભવ્ય લોકમેળો ભરાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ આવનાર ભક્તોને કોઈ તકલીફ ન પડે અને કોઈ અણબનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગુજરાત એ ભાતીગળ મેળા માટે જાણીતું રાજ્ય છે અને ગુજરાતમાં વાર તહેવારે ભાતીગળ મેળો ભરાતો હોય છે. ત્યારે કાલે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ગુજરાત રાજસ્થાન સરહદ ઉપર આવેલ મંડાર ગામે ભગવાન લીલાધારી મહાદેવના મંદિરે ભવ્ય મેળો ભરાયો હતો અને મેળામાં ગુજરાત અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન શિવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભગવાન શિવ અહીં પહાડ ઉપર બિરાજમાન છે અને લોકો ઊંચા પહાડ ઉપર ચડી ભગવાન શિવના દર્શન કરે છે ત્યારે તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જેથી લઈ આવનાર ભક્તો ખૂબ જ સરળતાથી અને શાંતિપૂર્વક ભગવાન શિવના દર્શન કરી શકે. દર વર્ષે અહીંયા શિવરાત્રિ મહાશિવરાત્રિનો મંડળો ભરાય છે. અહીંયા રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યોના લોકો અહીંયા દર્શન માટે આવે છે. અહીંયા તંત્ર દ્વારા પણ અહીંયા ખૂબ જ સારી રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે જેથી લોકોને અવર જવર માટે સરળતા રહે. કંઈ પણ પછી વચ્ચે રસ્તાની અંદર અહીંયા ભીડ બહુ છે, એટલે કે એટલી બધી ભીડ છે કે લોકોએ લગભગ 1 કલાકે ઉપર ચડે છે. તો નીચે જે વચ્ચે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા સારી રીતે ગોઠવવામાં આવ્યો છે. જેમ કે રસ્તામાં આવતી વખતે વચ્ચે લોકો આમ તેમ ચડી ના જાય, પડી ના જાય, એના માટે પોલીસ વ્યવસ્થા વચ્ચે ઠેર ઠેર પોલીસો ગોઠવાયેલ છે. જે કંઈ પણ હોય તો વ્યવસ્થાને સારી રીતે સેટ કરી આપે છે. અરવલ્લી જિલ્લામાં આવેલ શિવ મંદિરે પણ પરંપરાગત મેળો ભરાયો હતો.
અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં ઉમેદપુર દધાલિયા ગામે ખંડુજી મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વે પ્રથમવાર મહાશિવરાત્રિના મેળાનું ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ભાદરવાના બીજા રવિવારે અહીં યોજાતા ભવ્ય લોકમેળાની જેમ આ વર્ષેથી મહાશિવરાત્રિથી દર વર્ષે મેળો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેને લઈને ઇતિહાસમાં પ્રથમવાર ખંડુજી મહાદેવનો મેળો ભરાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી. મેળા આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. ભારતભરમાં અલગ અલગ જગ્યાએ પરંપરા મુજબ અને વર્ષોથી મેળા ભરાય છે. ગુજરાતમાં પણ દરેક જિલ્લાઓમાં મેળા ઉજવાય છે. ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઉમેદપુર દધિયાલ ગામે સદીઓથી ભાદરવા મહિનાના દર બીજા રવિવારે ઉમેદપુર દધાલિયા ગામે આવેલું સ્વયંભૂ ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાય છે. લોકોની માનેલી માનતા પૂરી થતી હોવાથી લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ ખંડુજી મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવે છે. શ્રદ્ધાળુઓની વધતી જતી ભીડને લઈ ગામ લોકો દ્વારા આ વર્ષે અનોખો નિર્ણય લેવાયો હતો અને આ વર્ષથી મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓએ ભગવાન ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મેળામાં આવેલા લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે ગામ લોકો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને આવનાર ભક્તો માટે ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તો રાત્રે ખંડુજી મહાદેવના પટનાગઢમાં ભોળાનાથને રીઝવવા માટે ભજન સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરીએ હેડલાઇન્સ પર. આદિવાસીઓ પોતાના જંગલ બચાવવા પાલનપુરમાં રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી કલેક્ટર કચેરીમાં જ ઢોલ નગારા સાથે નૃત્ય કરી નોંધાવ્યો વિરોધ. ગુજરાતને અડીને આવેલ માઉન્ટ આબુમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ. બનાસકાંઠાના સુઈગામ પાસે બંદૂકના ભડાકે અજાણ્યા ઈસમો દ્વારા બે નીલગાયોની હત્યા કરાઈ. ડીસાના બાઈવાડામાં નાણા બાબતે બાળકને મૂઠ માર મારવાનો વિડીયો થયો વાયરલ. સમગ્ર ઘટના પહોંચી પોલીસ સ્ટેશન. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નમસ્કાર.